भगवान अदृश्य रूपे आवी अने जयदेवजीनी संभाळ राखे छे। जयदेवजी सतत भगवाननो स्मरण करे छे, रात्रि पड़े त्यां मुकाम करे, सवारे चालता थाय, जळाशय आवे तो नाही धोई पूजा पाठ वगैरे करे। एक दिवस रस्ते चालता बपोरनो समय थयो, अन्न जळ फळ काही मळ्युं नथी, દમ ધકતો તાપ છે। જયદેવ અતિશય થાક અને તરસને કારણે એક વૃક્ષની નીચે બેઠા, પણ ચક્કર આવવા માંડ્યા, તાળવે જીભ ચોટવા લાગી અને જયદેવજીને મૂર્છા આવતા ત્યાં ને ત્યાં જ બેભાન થઈને ઢળી ગયા। ત્યાં જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથજી ધ્રુજી ગયા, પડદા નાખેલા, ઠાકોરજી પડેલા, પણ ભગવાન એકદમ બેબાકળા થઈ ગયા, પરમેશ્વરને પરસેવો છૂટી ગયો। અને ભગવાન દોડતા આવ્યા છે, પૂજારીએ જે એમને પીવા માટે જળની લોટી મૂક્યો એ લોટી લઈને જ દોડ્યા, અને જ્યાં જયદેવજી બેભાન અવસ્થામાં છે ત્યાં લોટીમાંથી, જગન્નાથ ભગવાન તો સુવર્ણની લોટીઓમાં જળ પીનારા, એટલે એ જયદેવજીના મુખમાં જળ આપ્યું। તમને ખ્યાલ છે ને, ઉદયપુરના મહારાણી જમકુબાઈએ કંઈ ગઢડા જોયું નહોતું, રાત્રે માળની બારીઓમાં સાડીઓને સાંધા કરી એને બાંધીને દોરડે જેમ માણસ ઉતરે એમ ઉતરીને રાતે ને રાતે ભાગ્યા હતા। ચારે બાજુ ગઢ હોય, ચોકે પેરો હોય, પણ વરસાદના પાણીની નિકાલની જે ગટરો હોય એમાં થઈ અને પોતે બહાર નીકળ્યા। ઠાકોરજીની અક્ષરવરડીમાં ઊંઘ ઉડી ગઈ, કારણે જબરું સાહસ કર્યું, પણ હવે આને ગઢડા સુધી પહોંચાડશે કોણ? ભગવાનની નિદ્રા આરામ થઈ અને પછી તો સવાર સુધી તો જમકુબાઈ દોડ્યા, પાછળ બધાએ આવ્યા। આપણે જાણીએ છીએ કે મૃત્યુ પામેલું ઊંટ એના શરીરની અંદર 2 દિવસ ને 2 રાત્રિ એ દુર્ગંધની વચ્ચે પોતે રહ્યા। સંપ્રદાયમાં ઘણા બધા ઇતિહાસો છે, હિન્દુ સંસ્કૃતિમાં પણ છે, કેટલા બધા ભક્તોએ આવો ત્યાગ કર્યો, પણ બહેનોમાં જો આવો જબરજસ્ત મહાભિનિષ્ક્રમણ જો કોઈએ કર્યો હોય તો માત્ર અને માત્ર ઉદયપુરના મહારાણી જમકુબાઈ છે। અને પછી આગળ ચાલતા થયા, પણ હવે પૂછવું કોને કે ગઢડા ક્યાં આવ્યું, રાજસ્થાનમાં કોને ખબર પડે? ત્યારે મહારાજને ચિંતા થઈ, મહારાજ 80 વર્ષના ભૂદેવનો રૂપ લઈને ખભે ગમચો અને હાથમાં લાકડી અને ખડિયામાં સુખડી અને ગાંઠિયા પાણીને એક બંબલી ભરતા આવ્યા, અને ભગવાન એમની સાથે થઈ ગયા। અને ભગવાન કહે છે, બેન કઈ બાજુ? ત્યારે અમને એમ થયું કજેણા માણસને નામ આપી દઈએ અને કદાચ રાજાના કોઈ માણસો પાછળ આવે, એટલે પૂછ્યું કે તમે કોણ, ભૂદેવ છો? તો કે હા, ક્યાંના છો? તો કે ગુજરાતનો. અરે ગુજરાતમાં ક્યાંના? તો ગઢડાનો. હવે આને કેટલો બધો આનંદ થયો હશે, હું અહીંયા કંઈક કામ પ્રસંગે આવેલો રાજસ્થાનમાં, હવે હું ગઢડા જાઉં છું, બેન તમારે ક્યાં જાવું? ત્યારે જમકુભાઈ કે ગઢડામાં સ્વામિનારાયણ છે, હા, દાદા ખચરના દરબારને બાજુમાં જ હું, પણ અક્ષરવરડીમાં એવું ન કીધું। જમકુભાઈ રાજી થઈ ગયા કે મારે પણ ગઢડા જવું છે, તો કે તું કાંઈ ચિંતા કરીશ નહીં, આપણે સાથે સાથે ભગવાનની વાતો કરતાં કરતાં, મેં સ્વામિનારાયણને જોયા છે, એની વાતોથી હું પરિચિત છું, માટે વાતો કરતાં કરતાં જઈશું। બપોરનો સમય થયો, ઝાડ નીચે બેઠા, જમકુભાઈ પાસે તો કાંઈ હતું નહીં, એટલે ઠાકોરજીએ ખડિયામાંથી તાજે તાજી સુખડી કાઢી, આને કોઈ દિવસ વાસી થાય જ નહીં, ઠરે નહીં, ગરમા ગરમ સુખડી અને ગાંઠિયા, કે હું બ્રાહ્મણ છું, તમામ ધર્મ નિયમોથી યુક્ત છું, માટે આ આપણે સાથે મળી અને ભોજન કરીએ। નદીની અંદર હાથ ધોઈ નાખે અને પછી જમકુભાઈને એમ કે તમે ભોજન કરી લો, ત્યારે જમકુભાઈ કહે છે, ભૂદેવ તમે કરી લો, અરે સ્ત્રીઓને બહેનોને મૂકીને અમારે થોડું પહેલાં ખાઈ લેવાય, નાના ભૂખ્યા બેઠા હોય ને વડીલને, તમે જમી લો। એટલે જમકુભાઈ જમી લે, હવે કોઈ દી ચાલ્યા ન હોય એટલે થાક તો લાગ્યો જ હોય, મારે ઉંમર થઈ એટલે મને એટલી બધી બહુ ભૂખ નથી, હું અહીંયા બેઠો છું, તમે સૂઈ જાઓ પછી હું જમી લઈશ। જમકુભાઈ સૂવે એટલે ઊંઘ તો આના ઘરની, એટલે મૂકી દે, પછી કાંઈ જમે નહીં, અને વળી પાછા જમકુભાઈને જાગવાનો સમય થાય ને આમ જે આંખો ખોલે ત્યાં ભૂદેવે ન હોય ને ઉદયપુરે ન હોય ને બાજુમાં ખળ ખળ કરતી ઉન્મત ગંગા નદી જાતી હોય, પનિયારીઓ પાણી ભરી ભરીને જાતી હોય, સાધુ પનિયા ખભે નાખીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા ઘેલે સ્નાન કરવા માટે આવતા હોય, પહેલાં તો આંખો મંડા ચોળવા, ભૂદેવ ક્યાં ગયા? પેલું જંગલ ક્યાં ગયું? કોઈને પૂછ્યું કે આ કયો ગામ? તો કે આ સ્વામિનારાયણનું ગઢડા,
कोणे उपाधि करी भगवाने पण जो भगवान ने भरोसे हाली निकल्या तो જ્યાં સુધી આપણે એમ વિચારતો હોય કે હું મારી જાતે કરી લઈશ ત્યાં સુધી ભગવાન તસ્દી બિલકુલ લેતા જ નથી પણ એના ઉપર નાખીએ એટલે એ જરૂર આપણો રસ્તો કરે છે. તો એવી જ રીતે જયદેવજીને પોતાના થાળનું અમૃત જેવું પાણી પાયું પણ પરમેશ્વરના હાથનું જળ પીતા જયદેવ એકદમ ભાનમાં આવી ગયા. ભગવાનને જોઈ અને કહે છે, અરે તમે કોણ છો? હજી તો કાંઈ વિચારે ન વિચારે ભગવાન કે મારે ઉતાવળ છે. ચાલતા થયા પાંચ ડગલા ચાલી જયદેવે જોયું તો કોઈ હતું નહીં. જયદેવ વિચાર કરે, કહો આ તો મારો જગન્નાથ જ હોવો જોઈએ. પણ ભગવાનનું પ્રસાદીનું જળ પીધું, પગની અંદર નવું જોમ આવી ગયું, ભગવત પ્રેમની અંદર દીવાના બની ગયા, અનેક પ્રકારના અંદરથી ભજનો સ્ફૂરવા લાગ્યા અને ભજનોને ગાતા ગાતા જગન્નાથપુરી પહોંચ્યા. પવિત્ર તીર્થોની અંદર સ્નાન કર્યું, ચક્રતીર્થ, ઇન્દ્રદ્યુમ્ન સરોવર, ચંદન સરોવર વગેરે વગેરે. ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા, અતિશય આનંદ થયો. અંતરાત્મા તો આનંદથી નાચી ઉઠ્યો, નક્કી કર્યો કે હવે ક્યાંય જવું નથી, જગન્નાથપુરીમાં રહી અને ભગવાનનું ભજન કરવું છે. નિત્ય ભગવાનના દર્શન કરે છે, આજુબાજુના ગામોની અંદર ફરીને ભિક્ષાવૃત્તિ કરે છે. ઘણાએ જીવાત્માઓને ભગવાનના સ્વરૂપના નિશ્ચયની વાતો કરે છે, શ્રી કૃષ્ણ ભગવાનની પોતે ઉપાસના કરે છે. દિવસો વીતવા લાગ્યા. જયદેવ શાસ્ત્રોના મર્મજ્ઞ હતા, પંડિત હતા, વિદ્વાન હતા, એની વાતો સાંભળી અને ઘણા એને ભગવદ્ ભક્તિની મસ્તી ચડવા લાગી અને ઘણા બધા એના શિષ્યો બન્યા. જયદેવની યુવાન અવસ્થા થઈ પણ હવે સગાવાલા તો કોઈ હતા નહીં એટલે લગ્ન કોણ કરાવે, પણ વોશમાં કૈસે બુજે જિસકી રોશન ખુદા કરે, જેની સાથે ભગવાન હોય એને દુનિયાને કાંઈ જરૂર નથી. ભગવાન જગન્નાથજીને રાત્રે નિદ્રા આવતી નથી કે મારા ભક્તને યોગ્ય કન્યા મારે જ ક્યાંક શોધવી પડશે. અને પરમાત્માને ચિંતા થાય છે. અને એ વખતે જગન્નાથપુરીની અંદર એક અદ્ભુત ઘટના ઘટી છે. પુરી વિશે વિપ્રવસે એનું નામ સુદેવ ગુણ ભક્તિ.
जगन्नाथपुरी अंदर एक सुदेव नामना पवित्र ब्राह्मण था, पतिव्रता एमने त्या स्त्री छे, बन्ने जगन्नाथ जीना परम कृपा पात्र भक्त था। लग्न थया, घणा बधा वर्षो थया, पण एमने त्या कोई वारसदार नहीं। बन्ने आनंद थी भगवान जगन्नाथ जी नो भजन करे छे, एमनी सेवा करे छे। समय जता एमने मन में एवी इच्छा थई कि पाछळ कोई छे नहीं, कोई वारसदार होय तो सारू। भगवान जो जगन्नाथनी आपणा ऊपर कृपा थाय तो ज आवो कंईक बने। कामरेजथी पूज्य विमळाबेन पधार्या छे, आपणे તાળીઓથી એમનું સ્વાગત કરીશું। આવી તાળી હોય एक दिवस बन्ने भगवान जगन्नाथ जी पासे जाई अने जो तमे मानता केवी सरस राखी छे, मानता राखता शीखवाड्या छे, पण आपणे कैपेसिटी बारनी वात छे। भगवान जगन्नाथ जी ने हाथ जोड़ी अने बन्ने दंपति प्रार्थना करे छे के परमेश्वर, जो तमे अमारा उपर कृपा करी अने अमारे आंगणे कोई पण शिशु ने मोकलशो तो पहेलू संतान दीकरो होय के दीकरी ए युवान था एटले तमारा चरणार विंदनी अंदर अमे अर्पण करी जईशुं। आवी भगवान ने प्रार्थना करी। समय जता एमने त्यां रूप शील अने गुणनी धाम साक्षात लक्ष्मी जेणे वैकुंट लोकमांथी पधार्या होय एवा एक दीकरीनो जन्म थयो छे अने लक्ष्मी जेवा हता। लक्ष्मीनुं बीजुं नाम छे पद्मा, एटले नाम राख्युं छे पद्मावती। दीकरी धीमे धीमे मोटा थवा लाग्या, पण भगवान जगन्नाथ जीना आशीर्वादथी आवेला भगवान जगन्नाथ जीने मिलकत छे एटले परम भक्त छे। माता पिताना खूब रूड़ा संस्कारों, दीकरी युवान थया, सुदैवने याद आवी गयो के आ दीकरी तो मारो भगवान जगन्नाथ जीने देवानी छे। आ दुनियाना कोई नाशवंत व्यक्तिने साथे हूँ एने न परणावी शकूँ, कारण के आ भगवान ने मैं कॉल आपेलो छे। એટલે દીકરી જ્યારે યુવાન થઈ ત્યારે એ દીકરીને સોળે શણગાર સજાવ્યા અને ભગવાન જગન્નાથજીના મંદિરે આવ્યા। કોણે કોણે જગન્નાથ ભગવાનના દર્શન કર્યા છે? આંગળી ઊંચી કરો જોઈએ, બસ ક્યારે જશો? ઘરડા થઈએ ત્યારે એક એક લાકડી પણ છોકરાઓ તમને આપશે, કારણ કે એ તો કંઈ હાથ પકડવા આવવાના નથી, તો તમારે લાકડીનો જ સહારો લેવો પડે ને। એટલે હજી તો તમે યુવાન છો, એટલે ઘરડા થાઓ ત્યારે જાજો। તો ભગવાન જગન્નાથજીની સામે પોતાની દીકરીને લઈ જઈ અને ઊભા રાખ્યા અને ભગવાનને પ્રાર્થના કરી છે કે પરમેશ્વર, આ તમારી આપેલી છે અને હું તમને અર્પણ કરવા માટે આવ્યો છું। સાંજનો સમય છે, મંદિરમાં કોઈ જ નથી, સંધ્યા આરતી કરીને બધા નીકળી ગયા હોય। એક દીકરી અને બંને માતા પિતા એ ત્રણેય જગન્નાથજી પાસે ઊભા છે ને એ વખતે ભગવાન જગન્નાથજીના ડેરામાંથી ગેબી અવાજ આવ્યો છે અને એમાં એવો અવાજ સંભળાયો કે હે ભક્તરાજ, આ કન્યાને લઈ અને તમે નગરની બહાર જાઓ, ત્યાં પર્ણકુટી બાંધી અને મને મારા જીવ કરતાંય પણ વધારે વાલા એવા ભક્ત જયદેવ મારી આરાધના કરે છે અને એ મને અખંડ ધારી રહ્યા છે। જયદેવને તમે મારું કહેતા જગન્નાથનું સ્વરૂપ જાણો અને આ તમારી દીકરી તમે જયદેવને આપજો, હું માની લઈશ કે તમે એ દીકરી મને જ આપી છે, વિધિ પુરસ્સર એની સાથે પ્રણાવજો અને એ ભૂદેવ યાદ રાખજો, મારા ભક્ત જયદેવ એને સંસારમાં કોઈ રસ નથી। જુઓ, જેને રસ નથી એને પરણ્યા પરણાવ્યા છે, રસ છે એને મેળવતો નથી। માટે મહાવૈરાગી છે એટલે તમે જાશો ને તો એ તમારી દીકરીની સામે નહીં જોવે, કારણ કે એણે ભગવાન શ્રીકૃષ્ણને જોઈ લીધા, એમાં જે મસ્તાના બનેલા છે એને આ દુનિયાની કોઈ સ્ત્રીને પડી નથી। માટે એ તમને ના પાડે ને તો તમે એને અમારું નામ આપજો કે મને ભગવાન જગન્નાથજીએ મૂર્તિમાન જવાબ દઈને કીધું છે કે મારા ભક્ત જયદેવના હાથમાં જ
આનું કાંડું સોંપજો અને મારું નામ આપશો તો એ પરાણે પરાણે કન્યાનો સ્વીકાર કરશે. આ વાત સાંભળતા ભૂદેવ તો ચારે બાજુ જોવા લાગ્યા, પણ ખ્યાલ આવી ગયો કોઈ છે નહીં, માટે અવાજ ભગવાન જગન્નાથજીનો જ છે. પોતે ઘેર ગયા, પરમાત્મામાં વિશ્વાસ રાખ્યો, વિચાર કરે દીકરીને લઈને તો સીધું ન જવાય, પહેલાં તપાસ તો કરું કે આ મહાપુરુષ છે ક્યાં. જગન્નાથપુરીથી બહાર ઘણા બધા ઋષિમુનિઓ પર્ણકુટીઓ બાંધી બાંધી અને ભગવાનનું ભજન કરતા હોય છે. એમાં જયદેવજી બેઠેલા, હાથમાં એક તારો લઈ ભગવાનના કીર્તનો ગાય, આજુબાજુમાં બધા એ કીર્તનોને સાંભળતા દીવાના થઈને ડોલે. કોઈને પૂછ્યું કે જયદેવ કોણ, તો કે આ બેઠા એ જ. ફાટલ તૂટલ વસ્ત્રો છે, મસ્તક ઉપર કેશ વધી ગયા છે, દાઢી વગેરે વધી ગયેલું, પણ અદ્ભુત જયદેવજીનું રૂપ, કારણ કે ભગવાન જગન્નાથનું એ અપર સ્વરૂપ માનવામાં આવે છે. યુવાન જેની અવસ્થા, સુંદર મજાનો જેનો સૂર, ભૂદેવ પાછળ બેસી અને ભજનમાં જોડાઈ ગયા, ગાવણું પત્યું, એટલે ભગવાન જગન્નાથજીના અદ્ભુત મહિમાની વાતો જયદેવજી કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ દુનિયા તો મિથ્યા છે, પરમેશ્વર એક જ સત્ય છે. ભગવાનને આવો મોંઘો મનુષ્યનો જો જન્મ આપ્યો હોય તો એને સંસારની પાછળ વેડફી ન નખાય, આપણે આપણું કલ્યાણ ક્યારે કરશું. પેલા ભૂદેવને બીક લાગી કે આ દીકરીનો હાથ કેમ પકડશે. એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ પછી થોડા નજીક ગયા અને કહ્યું કે તમારું મૂળ ગામ કયું, એટલે જયદેવે બધી વાત કહી. નાની ઉંમરમાં માતા પિતાનું મૃત્યુ થયું, આ રીતે વિદ્યા ભણ્યો છું, ભગવાન જગન્નાથજીનું ભજન કરું છું અને આમાં મારે ત્રિલોકીનું સુખ આવી ગયું, મને કોઈ ઈચ્છા નથી, તમે જમવાનું કેમ કરો, કારણ કે દીકરી દેવાની છે. એટલે કહ્યું કે ભિક્ષાવૃત્તિ કરું છું, ક્યારેક ક્યારેક આ શિષ્યો છે એ કાંઈક કંઈક સીધું સામાન વગેરે લાવે તો વળી જાતે રસોઈ બનાવી અને જમું છું. મનમાં એમ થયું કે ભગવાન જગન્નાથે કીધું એટલે હવે બીજું કાંઈ પૂછવાનો કોઈ પ્રશ્ન નથી, મિલકત મારી નથી, મિલકત જગન્નાથની છે, એટલે બધું જાણ્યા પછી પોતાની દીકરીને લઈ અને આ સુદેવ નામના બ્રાહ્મણ પર્ણકુટીની પાસે આવ્યા. જયદેવજીનું તો કાંઈ ધ્યાન નથી, બે હાથ જોડી અને પગે લાગીને કહે છે કે મહારાજ, હું તમને એક વસ્તુ આપવા માટે આવ્યો છું. આમને એમ કે કંઈક સીધું સામાન આપવાનો હશે, એટલે કહ્યું કે શું આપવાની ઈચ્છા છે. પોતાની દીકરીનો હાથ ઝાલીને આમ કાંડો સોંપવા ગયા, બે ડગલા પાછળ ખસી ગયા. જયદેવ કે તમે આ શું વિચારો છો, મોટા રજવાડાની અંદર શોભે, રાજની મહારાણી બને એવી રૂપવાન આ તમારી કન્યા છે અને તમે મારો વેશ તો જોવો, મારે બદલવા માટે કપડાં નથી, આ મારી પર્ણકુટી, કોઈ માલ મિલકત નથી, ક્યારેક ભોજન મળે ને ક્યારેક ઉપવાસ પણ કરવા પડે. આજ આ ગામમાં હોઉં, કાલ પહેલાં ગામમાં હોઉં, મારે કાંઈ રહેવાના ઠેકાણા નથી અને આવી રૂપવાન સ્ત્રીને આ નગરની બહાર મારે એકલા કેવી રીતે રાખવી, માટે ભૂદેવ કોઈ સારી જગ્યા શોધીને તમારી દીકરીને તમે પરણાવો, મને સંસારમાં પડવામાં બિલકુલ રસ નથી. અને આ સાંભળતા ભૂદેવ કહે છે કે જો તમે મારી દીકરીનું કાંડું નહીં ઝાલો તો હું એને અહીંયા જ બેસાડીને જવાનો છું. અરે આટલો બધો દુરાગ્રહ કેમ, પછી માંડીને વાત કરી કે મને જગન્નાથજીએ મોકલ્યો છે, આ દીકરી મારે જગન્નાથને આપવાની હતી ને એણે એમ કીધું છે કે તમે જયદેવને આપજો, માટે પરમેશ્વરની આજ્ઞા છે, માટે આનું કાંડું ઝાલો. ત્યારે જયદેવજી કહે છે કે પહેલાં તમે બધી મારી માલ મિલકત જોઈ લો, કંઈ જ મારે છે નહીં, મારું જે કેન્દુલી ગામ છે, ગામની અંદર જૂનું જર્જરિત ખખડી ગયેલું એક મકાન છે, આના સિવાય કોઈ મારી પાસે મિલકત નથી, અહીંયા રહી અને હું ભગવાન ભજું છું, માટે તમારી દીકરી મને પરણીને સુખી નહીં થાય. છતાંય ખૂબ જ આગ્રહ કર્યો અને વિસ્તારથી વાત સંભળાવી કે આ કન્યાનું કાંડું તો તમારે જ ઝાલવું પડશે. એટલે તરત જ જયદેવને એમ થયું કે જેવી ભગવાનની મરજી, અને ભગવાનની મરજી હશે તો જ સામે ચાલીને આ કન્યાને આપવા માટે આવ્યા. તમારે ગમે એટલી જાહોજલાલી હોય તો હજી બધાએ 30-30 વર્ષના આટા મારે જ છે ને, તો આને કાંઈ નથી અને છતાંય સામે ચાલીને આપી.
એટલે જયદેવજીએ ભગવાનની ઈચ્છા જાણી અને પદ્માવતીનો કાંડો ચાલ્યો. વિધિપુરસર ત્યાં લગ્ન કરવામાં આવ્યા અને પદ્માવતીએ એવું કહ્યું કે હે પિતાજી, મારી ચિંતા કરશોય નહીં, અહીંયા ક્યારેય આવશોય નહીં, કારણ કે મને ભોગ વૈભવ વગેરેની કોઈ ઈચ્છા નથી. આવા પરમ ભક્તની સેવા કરી અને હું ભગવાનને પામી જઈશ, બસ આ જ મારી ઈચ્છા છે, માટે કાંઈ ચિંતા કરશો નહીં. એટલે જયદેવે પદ્માવતીની સાથે રહેવાનું શરૂ કર્યું. પદ્માવતી મહાગુણિયલ છે, રૂપ પણ એવું, ગુણ પણ એવા અને પતિવ્રત ધર્મની અંદર પ્રીતિવાળા છે, ભગવાનને વિશે અતિશય નિષ્ઠાવાળા છે, જેના માટે દેવતાઓ, રાજાઓ, મોટા મોટા શ્રીમંતો પણ લાલાયિત હતા. એવા પદ્માવતીનું કાંડું સામે ચાલીને જ્યારે જયદેવને સોંપવામાં આવ્યું ત્યારે જયદેવે ભગવાનની ઈચ્છા માની અને શાંતિથી ભજન કરવાનું ચાલુ કર્યું. થોડો સમય ગયો એટલે જયદેવે કહ્યું કે દેવી, અહીંયા રહેવું ઝૂંપડીમાં, એના કરતાં આપણે આપણા ગામ તરફ જઈએ, ત્યાં આપણું જૂનું ઘર છે. બંને ચાલતા ગામની અંદર આવ્યા. ઘણા સમયે જયદેવજી ગામમાં આવ્યા. ગામના લોકો તો પદ્માવતીને જોઈને વિચારમાં જ પડ્યા કે આ લાયો ક્યાંથી, મોટા રાજ રજવાડામાં શોભે એવી કન્યા અને આ રોજ ભિક્ષા માગનારો એક સામાન્ય ભિક્ષુક, અને આને આવી દીકરી આપી કોણે? વિચાર કરે છે કે જે ભગવાનને રાખે એનું કામ ભગવાન કરે, એટલે પરમાત્માએ મેળવી દીધી હશે. ગામના લોકોને તો જયદેવજીનો ખૂબ મહિમા વધ્યો. ગામના ઘણાય માણસો એના શિષ્ય થયા. જયદેવજી આખો દિવસ ભગવાનનું ભજન કરે છે. ગામ લોકો દર્શને આવે, સત્સંગ કરે, કાંઈક ભેટ લાવે, એમાંથી બેયનું ગુજરાન ચાલે છે. પદ્માવતી ખૂબ સુશીલ અને સંતોષી છે. ઓછું ભોજન હોય તો જયદેવજીને કરાવે અને પૂછે તો કે મારું પડ્યું છે, પોતે ભોજન નથી કરતા. જયદેવ સંસ્કૃતના પ્રખર પંડિત હતા. વેદ, ઉપનિષદ, પુરાણો, મહાભારત, વાલ્મીકી, રામાયણ એના ઘણા ખરા મંત્રો એમને કંઠસ્થ હતા. એમને વિચારાયો કે હું ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીનું શૃંગાર રસ સવર એક ગીત રચું, અને પછી જયદેવજીએ ગીત ગોવિંદની રચના કરી. ગીત ગોવિંદની શરૂઆત ખૂબ અદ્ભુત છે. આપણે ઘણી વાર એવી કથા સાંભળી છે કે ભગવાન પોતાના ભક્તને હૃદય ઉપર ચરણારવિંદ આપે, મસ્તક ઉપર પણ ચરણારવિંદ આપે, પણ જયદેવજી આંખો મીચીને જ્યારે બેઠા છે ત્યારે ભાવ સમાધિમાં ડૂબી ગયા અને એમને વૃંદાવન અને યમુનાજીનો કિનારો દેખાયો. અને એ વખતે ભગવાન શ્રીકૃષ્ણ અને રાધિકાજી દેખાયા. ભગવાન કદંબના વૃક્ષની નીચે ઉદાસ થઈને બેઠા છે. યમુનાજીને કિનારે રાધિકાજી જળ ભરવા માટે આવે છે. ભગવાનની પાસે જાય છે ત્યારે ભગવાન એવું બોલે છે કે હે રાધે, તમારો પવિત્ર ચરણારવિંદ મારા મસ્તક ઉપર પધરાવો. જયદેવ ચક્કર ખાઈ ગયા કે આવું તો લખાય જ નહીં, ભગવાનનો ચરણારવિંદ રાધિકાજીના મસ્તક ઉપર આવે એ તો સમજી શકીએ, પણ આવું તો કાંઈ મારાથી લખાય નહીં. અતિશય દ્વિધામાં અને આવા દિવ્ય એમને દર્શન શ્રીધામ વૃંદાવનની અંદર થયા છે. ભગવાન અને રાધિકાજીનો જે સંવાદ છે, એમની જે કેલી છે, લીલાઓ છે, એને પોતે નજરો નજર નિહાળી અને જયદેવજીના મુખમાંથી એક પછી એક શ્લોક સ્ફૂરવા લાગ્યા, એને ગીત ગોવિંદ તરીકે ઓળખવામાં આવે છે. હવે શ્લોક તો ઘણા લખ્યા પણ શંકાનું સમાધાન થયું નહીં કે ભગવાનના મસ્તક ઉપર રાધિકાજીનો ચરણારવિંદ પધરાવવાનું ભગવાને કહ્યું તો આ દુનિયાની અંદર અયોગ્ય લાગશે, કારણ કે દુનિયાના કૃષ્ણ જેવા આ કૃષ્ણ નથી. એટલે એક શ્લોકનું એક જ પાદ કહેતા અર્ધી લીટી અધૂરી રહે, પણ હવે જયદેવજીને કાંઈ સૂચના પડતી નથી કે આનું કરવું શું, આંખ બંધ કરે એટલે એ જ દ્રશ્ય દેખાય. મનમાં એમ થાય ભગવાન પ્રેરણા આપે છે પણ તોય મારે એવું સાહસ તો ન જ કરાય, આવું તો ન જ લખાય, ભગવાનનું અપમાન થાય, આવું વિચારી અને પોતે ધ્યાનમાં બેસી ગયા છે. ગામની બહાર પર્ણકુટીથી એમના ઘરથી નજીકમાં પવિત્ર જળની નદી વહે છે. નદીને કિનારે સરસ વૃક્ષોની ઘટા છે એટલે ત્યાં પોતે ધ્યાન કરે, લખવાનું અધૂરું મૂકીને ત્યાં જતા રહ્યા. હવે રોજનો એવો નિયમ છે
કે નદીની અંદર સ્નાન કરી, પૂજા પાઠ વગેરે કરી અને ગીત ગોવિંદ ઉપર વિચારણા કરે, જેવા વિચારો આવે એ પ્રમાણે મંત્રો લખતા હોય. હવે આજે સ્નાન કરવા ગયા પણ કાંઈ રસ્તો મળ્યો નહીં એટલે ત્યાં ને ત્યાં નદીને કિનારે બેઠા. પદ્માવતીનો નિયમ કે જયદેવજીને રોજ બોલાવવા જાય એટલે જયદેવજી આવે, એમને જમાડી પછી એમના જ પત્રાવળામાં પોતે પણ ભગવાનનો પ્રસાદ લે. આજે જયદેવજી ગયા પણ આવ્યા નહીં એટલે પદ્માવતી પાછળ ગયા તો ઝાડ નીચે બેઠા છે. જય હાથ જોડીને કહે છે, દેવ જમવાનો સમય થઈ ગયો માટે આપ ભોજન કરવા માટે પધારો. ત્યારે કહે છે કે દેવી, એક શ્લોકની અંદર હું એટલો બધો મૂંઝાયો છું કે કાંઈ મને રસ્તો મળતો નથી એટલા માટે અહીંયા આવીને બેઠો છું. પદ્માવતી બહુ ગુણિયલ હતા. પદ્માવતી કહે છે કે દેવ, કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય ને તો એનો રસ્તો જમ્યા પછી જ મળે. ભૂખ્યા બેઠા હોય અત્યારે કોઈ રસ્તો મળે નહીં વધારે અટવાવાય, માટે કાંઈ વાંધો નહીં, તમે ઘેર આવો, ભોજન કરી પછી શાંતિથી બેઠા બેઠા સાંજ સુધી વિચારજો તો તમને જવાબ મળી જશે. જયદેવજી કહે છે કે ભલે. જયદેવજી ઊભા થયા અને પદ્માવતીને કહે છે કે દેવી, તમે જાઓ, હું નદીની અંદર સ્નાન કરીને આવું છું. પદ્માવતી ઘર તરફ, જયદેવજી નદીમાં સ્નાન કરવા માટે જાય અને એ જ વખતે ભગવાન નંદનંદન જયદેવજીનું રૂપ ધારણ કરી અને પદ્માવતીના પગલા દબાવતા એની પાછળ ગયા. પદ્માવતીએ જયદેવજીને પાછળ પાછળ જ આવતા જોયા એટલે કહ્યું કે દેવ, સ્નાન કરવા ન ગયા? ત્યારે જયદેવજીના વેશમાં ભગવાન કહે છે કે દેવી, આજે એમ થયું કે પહેલાં જમી લઉં પછી સ્નાન કરીશ એટલે આવ્યો છું, માટે જલ્દી જલ્દી જમવાનું આપી દો. પદ્માવતી પછી સામે જોવાનો હતો, કાંઈ પ્રશ્ન જ હોય નહીં રોજનું રૂટીન. એટલે પતરાવાળામાં ભોજન પીરશું. જયદેવજી કહેતા, ભગવાન જલ્દી જ્યાં પેલી પોથી પડેલી ત્યાં જઈ હાથમાં કલમ લઈને ઉતાવળે ઉતાવળે જે વિચાર આવતો હતો એ જ વિચાર જયદેવજીના મગજમાં, જે વિચાર હતો કે રાધિકાજીએ ભગવાનના મસ્તક ઉપર પોતાના શ્રીચરણ પધરાવ્યા આ વાત અધૂરી હતી એટલી લખી પોથીને સંકેલી નાખી. ત્યારે પદ્માવતી કહે છે કે દેવ, પાછા ક્યાં ગયા? તો કે યાદ આવી ગયો તો પછી વળી શબ્દો ભૂલાઈ જાય એટલે શ્લોક પૂરો કરીને આવ્યો છું. પતરાવાળામાં ભોજન પીરશું. જયદેવજી જમ્યા અને કહ્યું કે દેવી, હું સ્નાન કરી આવું. પર્ણકુટીની ઘરની બહાર નીકળ્યા અને ભગવાન અદૃશ્ય થયા. થોડી વાર થઈ એટલે જયદેવે જમી લીધું, વધેલું ભોજન પીરસી અને એ જ પતરાવળી લઈને પદ્માવતી બેઠા. અને પદ્માવતી હાથમાં કોળીઓ લઈને આમ જ્યાં કરવા જાય ત્યાં જયદેવજી આવ્યા. એ તો સ્નાન કરવા ગયેલા. જયદેવજી તો આશ્ચર્યચકિત થઈ ગયા કે દેવી, આ જિંદગીમાં પહેલો દિવસ હું એવો જોઉં છું કે મારે ભોજન બાકી હોઈને તમે બેસી ગયા હો. આજ શું તમને બહુ વધારે પડતી ભૂખ લાગી હતી? પદ્માવતીએ કોળીઓ પતરાવાળામાં મૂકી દીધો અને કહે છે, કેવી વાત કરો છો? હમણાં જ તો તમે જમીને ગયા, તમે એવું કીધું કે મને શબ્દો યાદ આવ્યા છે તો હું શ્લોક પૂરો કરી દઉં. તમે અંદર જઈ પોથી ખોલી શ્લોક પૂરો કર્યો, પછી તમે જમ્યા. મેં તમને પૂછ્યું કે તમે સ્નાન કર્યા વગર કેમ આવ્યા, ત્યારે તમે એવું કહ્યું કે હું લખીને ભોજન કરીને પછી સ્નાન કરવા જઈશ, અને આ શું બોલો છો? અને એ વખતે ભક્તનું હૃદય માપી ગયું કે હું સ્નાન કરવા ગયો અને મારા રૂપે જ મારો જગન્નાથ આવ્યો હશે એટલે જઈને પોથી ખોલી તો ભગવાનના સુંદર અક્ષરોમાં જે જયદેવજીના મગજમાં વાત હતી એ જ વાતને ભગવાને લખી અને પૂરી કરેલી. આંખમાંથી આંસુડાની ધાર થઈ પદ્માવતીના પત્તર ઉપર જમવા બેસી ગયા. પદ્માવતી કહે છે, પણ દેવ, ત્યારે જયદેવજી કહે છે કે આ પત્તર તારું નથી, આમાં મારો જગન્નાથ જમીને ગયો છે, મને કે તને ખબર નથી, માટે પ્રસાદી આપણે બંને જમીએ. બંને પ્રસાદી જમ્યા પણ જયદેવને ક્યાંય આનંદ સમાતો નથી, એક કડી અધૂરી હતી એટલે ગીત ગોવિંદ ગાવાની મજા આવતી નહોતી. અને ભગવાને એ કડીને પૂરી કરી દીધી એટલે પોથી લઈ અને નદીને કિનારે ગયા. એ વડવાઈઓવાળો સુંદર વડલો એના થડને ટેકો દઈ અને જયદેવજી બેઠા
અને ગીત ગોવિંદને ગાવાની શુભ શરૂઆત કરે છે. સરસ મજાની અષ્ટપદી આપણે એને સાંભળીએ. Thank you.
આ 8 શ્લોકોની અંદર માત્ર અને માત્ર ભગવાનના સ્વરૂપનું વર્ણન છે અને ભગવાનના ગુણોનું વર્ણન છે. ભગવાનની ખાસ કરીને મૂર્તિનું વર્ણન છે. શ્રીત કમલા કુચમંડલ ધૃત કુંડલય. તો ભગવાન એના જે ચરણારવિંદ એને શ્રી કહેતા લક્ષ્મીજી, કમલા કુચમંડલ એટલે કે લક્ષ્મીજીનું હૃદય કમળ, એની અંદર એ પરમાત્માના ચરણારવિંદ કાયમને માટે બિરાજમાન રહે છે. સરસ મજાની વનમાળાને જેણે પોતાના હૃદયમાં ધારણ કરી છે, સૂર્ય કરતાંય પણ જે ખૂબ જ તેજસ્વી છે, શરણાગત જીવાત્માઓના બહુ દુઃખને જે ભાંગનારા છે અને તમામ ઋષિમુનિઓ ભગવાનના ભક્તો એના મન મંદિરની અંદર જે નિત્ય રમનારા છે, તો એવા ભગવાનનો જય જયકાર થાવ એવું જયદેવજી કહે છે. સાંભળતા વાંચતા આપણને બહુ એટલું બધું નવીન ન લાગે, કારણ કે તમે કાયમ મૂર્તિના વર્ણન સાંભળતા હો, પણ આનો મહિમા અતિ અદ્ભુત છે. આ ગીત ગોવિંદની રચના કરી જયદેવજી મહારાજ હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા ઊંઘતા ને જાગતા એના મુખમાં સતત આ અષ્ટપદીના શ્લોકો ગવાતા હોય. જયદેવે વિચાર્યું કે મારી જિંદગીમાં મેં ઘણા બધા કાવ્યો કીર્તનો ગીતો બનાવ્યા, પણ મને આ ગીત ગોવિંદ ખૂબ જ ગમે છે, માટે આ જે મારી કૃતિ કહેતા મારી રચના એ મારે ભગવાન જગન્નાથજીના ચરણમાં અર્પણ કરવી છે. આવું વિચારી અને જયદેવજી એક વસ્ત્રની અંદર પોથી બાંધી ચાલતા ચાલતા જગન્નાથપુરી પહોંચ્યા છે. ભગવાનના ચરણારવિંદમાં એ ગ્રંથને અર્પણ કર્યો અને એ જ ગીત ગોવિંદનું પોતે જગન્નાથ ભગવાનની પાસે ગાન કર્યું છે. અને આ સાંભળીને ભગવાન તો રાજી થયા, પણ જે સાંભળાય એ ભેગા ગાવા માંડે, બધાએ આનંદથી ઝૂમવા લાગે. અને ગીત ગોવિંદને કારણે આખી જગન્નાથપુરીમાં જયદેવજીનું નામ ગુંજવા લાગ્યું કે કવિ તો બાકી જયદેવજી, હવે એ અરસામાં જગન્નાથપુરીના રાજા હતા એ બ્રાહ્મણ હતા, અને એ પણ ખૂબ વિદ્વાન, ખૂબ સારા કવિ, અનેક પ્રકારના સાહિત્યોને લખનારા, સંસ્કૃતના પ્રખર પંડિત હતા. એમને એમ થયું કે જયદેવની કીર્તિ ચારે બાજુ સંભળાય છે, તો જયદેવથી જ આવા ગીત ગોવિંદનું વર્ણન થાય, હું પણ ગીત ગોવિંદ જ બનાવીશ, અને એ જ રીતે ભગવાનના મહિમાનું હું એને મારા કૃતિની અંદર વર્ણન કરીશ. પણ આ વિચાર એને એટલા માટે આવ્યો કે એને એનાથી જયદેવના વખાણ સાંભળ્યા ગયા નથી. ઈર્ષ્યાની આગ બભૂકી ઉઠી. જયદેવજીનું ખરાબ લગાડવા માટે, એને નીચા બતાવવા માટે પોતે પણ આ ગીત ગોવિંદની રચના કરવાનું નક્કી કર્યું અને વિચાર્યું કે પછી આનો પ્રચાર કરીશ એટલે જયદેવજીનું નામ ભૂસાઈ જાય. રાજાની પાસે સમૃદ્ધિ પણ ઘણી બધી હતી અને ઘણી વખત સમાજ સમૃદ્ધિને કારણે મૂર્ખ માણસને પણ પંડિત માનીને પૂછતો હોય છે. નાણાં વિનાનો નાથિયો નાણે નાથા લાલ, વ્યક્તિ એનો એ જ હોય, કાંઈ એનો હોય તો બધા પૂછે કે પેલો નાથિયો કેમ ગયો, અને એના ત્યાં સાહેબી સમાધિને હોય તો પૂછે કે નાથા લાલ કેમ છો, તો વ્યક્તિ તો એનો એ જ છે. દુનિયા માણસને ક્યારેય નથી પૂજતી, દુનિયા સ્વાર્થી છે, એની સમૃદ્ધિને પૂજે છે. તમારી પાસે કાંઈક છે તો બધા જ તમારી પાસે આવશે, તમારી પાસે કાંઈ નથી એટલે કોઈ તમારે ઘેર આવે રાજી નહીં હોય. આ દુનિયાનો નિયમ છે. પરમેશ્વર એક જ એવા છે કે એક ગરીબ નિવાજ નામ લઈને બેઠા છે, માટે હરખશો ક્યારેય પણ કરવો જ નહીં. તમે એટલો તો વિચાર કરો કે ભગવાન રઘુનાથજીએ જ્યારે સગર્ભા અવસ્થામાં સીતાજીનો ત્યાગ કર્યો, માની લઈએ કે ભગવાનને ત્યાગ કર્યો, અયોધ્યામાં કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે છાની રીતે જઈને જરીક તપાસ કરી આવે. વર્ષોના વર્ષો ગયા, કોઈ સીતાજીનો ભાવ પૂછવાએ ગયું નથી. અને જ્યારે એ ભગવાન રઘુનાથજીની બાજુમાં સિંહાસન ઉપર બેસતા અને અયોધ્યાના મહારાણી હતા, ત્યારે એના નામની છડીઓ પોકાર હતી. માટે આપણો એકનો કોઈ વાંક નથી, પણ દુનિયાનો નિયમ જ એવો છે. માટે હરખશો ક્યારેય પણ કરવો જ નહીં. આ જ દુનિયા બોલાવે છે, તો કાલે એ દુનિયા આપણાથી મોઢા સંતાડતી
ફરશે અને દુનિયા બોલાવે કે ન બોલાવે ફેરાઈ શું પડે ભગવાન બોલાવે ભગવાનને આપણે ઓળખ્યા છે તો દુનિયાની આશા રાખવાની પણ જરૂર નથી દુનિયાનું કામ કેવું છે દેશે આટલું અને સંભળાવશે આટલું થોડુંક આપ્યું હોય તો વાતની વાતમાં જાજા માણસોની વચ્ચે પાછા આપણને શરમ આવે કે મેં તમને તે દિવસે આટલું આપ્યું હતું અને તમે વિચારો ઠાકોરજીએ કેટલું આપ્યું છે છતાંય એણે ક્યારેય સંભળાયું તમને ખ્યાલ છે તમે મંદિર બંધાવો પછી આવા કંઈક સમાજના કામ વગેરે થતા હોય તો તે લખ્યું હોય કે ફલાણા ભાઈ તરફથી આ રૂમમાં આટલી સેવા કરવામાં આવી છે જૂના જમાનામાં અપૂર્ત કર્મ થતા વાવ હોય કૂવા હોય તો શ્રીમંતો એને ગળાવે પ્રજાને પાણી પાવા માટે ચાલીને આવવા જવાનું એટલે વચ્ચે જરૂર પડે તો એ કૂવો ગળાવીને પછી એને બંધાવ્યો હોય પછી એની ઉપર બહુ મોટા અક્ષરે લખવું હોય કે ફલાણાભાઈ બે નામ લખ્યા હોય તો વાંધો નહીં પણ હાથ પેઢીના લખા હોય કે એમણે લોક સેવા માટે આ કૂવો બંધાવ્યો છે લખ્યું હોય કે નહીં એક પણ જગ્યાએ તમે મને એવો લેખ બતાવો કે વસુદેવજીના દીકરા દેવકીજીના પનોતા પુત્ર એવા ભગવાન શ્રી કૃષ્ણએ આ કૂવામાં પાણી લાવ્યા છે ક્યાંય લેખ તો એકલો કૂવો શું કરવાનો કૂવો મહત્વનો છે અંદર પાણી મહત્વનું છે છતાંય પાણાથી બાંધો તો આપણે આપણું નામ લખવું અને પાણી જેણે કૂવાની અંદર લાવી આપ્યું એનું નામ દુનિયામાં ક્યાંય નથી એણે કોઈ દિવસ નામ લખાવવાનો આગ્રહ કર્યો જ નથી ભગવાન હંમેશા ભક્તના છાના કામ કરતા હોય છે એટલે જગન્નાથપુરીના રાજા પાસે સમૃદ્ધિ ગણી ઈર્ષા જાગી અને એને કારણે પોતે એકાંતમાં બેસી અને અભિમાનથી ગીત ગોવિંદ નામનો ગ્રંથ લખ્યો લખ્યા ભગવાનના ચરિત્રો પણ નામ ગીત ગોવિંદ જ આપ્યું શા માટે જયદેવનું દબાવવા માટે બ્રાહ્મણોને બોલાવી ધનની લાલચ આપી ઘણી બધી પ્રતો કરાવી અને કીધું ગામડે ગામડે જઈ અને પહેલાં જયદેવના ગીત ગોવિંદને લઈ લેજો અને આનો બધે પ્રચાર કરજો હવે બ્રાહ્મણોને મનમાં એવું લાગ્યું કે આ તો નકલી ગીત છે જે મજા જયદેવજીના ગીતમાં આવે છે એમાં જે ભાવ જાગે એવું તો કવિતા ગાતા હોય એવું લાગે તમે કીર્તન ગાઓ અને કવિતા ગાઓ બેમાં ઘણો બધો ફેર હોય તો આ રાજાના ગીત ગોવિંદમાં તો માત્ર અને માત્ર ઈર્ષા નીતરતી હોય એવું દેખાય છે તો આવું ખોટનું કામ કોણ કરે એટલે રાજાને જઈ અને બ્રાહ્મણોએ એવું કહ્યું કે રાજન તમે બહુ સરસ લખ્યું છે પણ આનો માણસોમાં પ્રચાર કરવો એના કરતાં પહેલાં આ જગન્નાથ ભગવાનને અર્પણ કરીએ કારણ કે જગન્નાથ ભગવાનની ઈચ્છા જો હશે તો પ્રચાર કરવો પણ નહીં પડે માટે આને જગન્નાથજીના ચરણમાં મૂકીએ અને જયદેવજીનો ગ્રંથ એના ચરણમાં મૂકીએ નિર્ણય એ આપે એટલે આપણે પ્રચાર કરવાનો કોઈ પ્રશ્ન નથી અને રાજા જગન્નાથજીનો પરમ ભક્ત હતો બે ગીત ગોવિંદને પોથીજીની અંદર બાંધવામાં આવ્યા આખી નગરીમાં ઢંઢેરો પીટાયો મોટા મોટા સાધુ સંતો ઋષિમુનિઓ શેઠ શાહુકારો નગરજનો રાજ્યના તમામ માણસો બધાએમાં જાહેરાત કરી કે આવતીકાલે સંત જયદેવજી અને આપણા રાજા જગન્નાથજીના પરમ ભક્ત છે એ બંનેએ ગીત ગોવિંદની રચના કરી છે તો જગન્નાથજીના ચરણમાં બંને પોથીઓને પધરાવવામાં આવી અને એવો નિર્ણય થયો ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરી કે હે પરમેશ્વર આ બંને ગ્રંથને તમારી પાસે મૂક્યા છે પૂજારીજીને કીધું એટલે પૂજારીજીએ પ્રાર્થના કરી આખું મંદિર ખાલી કરાવ્યું પૂજારી એકલા જ અંદર છે પછી પૂજારીએ બે હાથ જોડીને પ્રાર્થના કરી કે એક બાજુ સંત જયદેવ છે અને એક બાજુ અમારા જગન્નાથપુરીના અન્નદાતા છે માટે હે પરમેશ્વર તમને ગમે એ સાચું તમે જે ન્યાય આપશો એ અમને માન્ય રહેશે અને રાજા સામે છે એટલે ન્યાય તો બરોબર કરવો જ જોઈએ માટે આ બંને ગ્રંથ હું તમારા ચરણમાં અર્પણ કરી અને દરવાજો બંધ કરીને હું પણ લોકોની સાથે બહાર ઊભો રહું છું તમને જે ગ્રંથ ગમે એને તમે તમારા ચરણમાં રાખજો અને તમને જે ગ્રંથ ન ગમે એને તમે દરવાજાની બહાર મૂકી જજો તો આવી ભગવાનને પ્રાર્થના કરી આ બધું નક્કી થયું જગન્નાથપુરી મંદિરના દરવાજાની બહાર માનવ મેદની ક્યાંય સમાતી નથી
પણ સોંપો પડી ગયેલો છે, ભગવાન શું નિર્ણય આપશે? આપણે જેવા હોય તો તેમ જ ત્યાં નિર્ણય આપે જ નહીં, ભગવાન થોડા નવરા છે તે આવા નિર્ણય આપે. પણ આ તો બધા વિશ્વાસુઓ હતા. રાજા પણ બહાર ઊભો છે, પૂજારીજી બહાર આવી ગયા, એકદમ શાંતિ છે. એમાં જગન્નાથજીના મંદિરમાં કોઈ આમ ધમ ધમ ચાલતું હોય એવો અવાજ માંડ્યો સંભળાવવા. પૂજારીજીને ખ્યાલ આવી ગયો કે ભગવાન કંઈક નિર્ણય તો કરતા જશે. થોડી વાર થઈ ત્યાં દરવાજાને ધક્કો લાગ્યો, એટલે દરવાજાની બારી છે એને આમ જ્યાં ખોલી ત્યાં તો રાજાનો બનાવેલો ગીત ગોવિંદ ગ્રંથની પોથી ધબ લઈને નીચે પડી. અને એ વખતે જગન્નાથપુરીની તમામ પ્રજા ભગવાન જગન્નાથજીનો જય, ભગવાન જગન્નાથજીનો જય એમ જય જય કરવા લાગ્યા. પણ કપડાં બેના એક સરખા, એટલે કયું ગીત ગોવિંદ છે એ કાંઈ હજી નક્કી થયું નથી. રાજાને ઘણો બધો આનંદ, એને વિશ્વાસ હતો. જયદેવજીને તો એમ થયું કે જેવી તારી મરજી. અને એ પોથીજી એને બ્રાહ્મણોએ રાજાની સામે પ્રજાની સામે જ્યાં છોડ્યા તો અંદરથી જયદેવજીનું ગીત ગોવિંદ નહીં, રાજાનું ગીત ગોવિંદ નીકળ્યું. જયદેવજીનું તો ચરણમાં પડ્યું છે. અને રાજાને એટલી બધી શરમ લાગી કે હવે શું કરવું. પોથીને એમને બાંધી, પોથીને બગલમાં નાખી અને રાજાએ વિચાર્યું કે મારી તો આબરૂના કાંકરા થયા માટે દરિયામાં પડીને મરું, પણ હવે હું કોઈને મોઢું બતાવું નહીં. હવે આવું વિચારી ગ્રંથ લઈ સમુદ્ર તરફ દોડતા થયા છે. અને સમુદ્રમાં જ્યાં પડવા જાય તે આકાશમાંથી જબરજસ્ત કડાકો થયો અને ગેબી અવાજ સંભળાયો છે કે હે રાજન, આત્મહત્યા કરીને બીજું પાપ નહીં કરશો. એક પાપ જયદેવનો દ્રોહ કરીને તો કર્યું જ છે, એના પ્રત્યે ઈર્ષ્યા કરી. અને એટલે ભગવાન જગન્નાથજી તમારા ઉપર નારાજ થયા છે માટે રાજા આત્મહત્યા કરશો તો બીજું પાપ લાગશે. અને તમારો ગ્રંથ ભગવાનને ગમે એવો જતો પણ તમારો ઈર્ષાળુ અને અભિમાની સ્વભાવ ભગવાનને ગમ્યો નથી, એટલા માટે તમારા ગ્રંથનો નિરાદર થયો છે. આ ગ્રંથ લખતી વખતે તમને ભગવાનમાં હેતય નહોતું, શ્લોક લખતા લખતા એમ થતું કે જયદેવ કરતાં હું સારા લખું છું. અને અભિમાનમાં તમે લખ્યું, ઈર્ષ્યાને આ હૃદયમાં રાખીને તમે લખ્યું એટલે ભગવાનને ગમ્યો નથી, માટે મૂર્ખતા છોડી દો અને પાછા ભગવાનની માફી માગો અને જયદેવજીની પણ માફી માગો. આ અવાજ આકાશવાણીનો સંભળાયો એટલે તરત જ રાજા એ પોથીજીને લઈ અને જગન્નાથજીના મંદિરે આવ્યા છે. ઉંબરા ઉપર મસ્તક ટેકવી અને ભગવાનની ક્ષમા માગી છે ત્યારે ભગવાન કહે છે કે રાજન, દરિયામાં પડવાની તમને ના પડે ત્યાં ગ્રંથ કેમ પાછો લેતા આવ્યા? એક ગીત ગોવિંદ બહુ થઈ ગયું, બેની ક્યાં જરૂર છે? તમે જયદેવજીનું જો ગાવા માંડ્યા હોત તો તમારે આ તસ્દી લેવાનો કોઈ મતલબ જ નહોતો, માટે તમને મરવાની ના પાડી હતી. તમે જઈ અને આ તમારું ગીત ગોવિંદ એ સમુદ્રને અર્પણ કરી દો, પછી આવો. વળી પાછા રાજા ગયા, સમુદ્રમાં એ ગીત ગોવિંદને પધરાવી દીધું અને આવીને ભગવાનને માફી માગી. અને ત્યાર પછી ભગવાન કહે છે કે રાજન, હવે જયદેવજીનું ગીત ગોવિંદ મને એક વખત સંભળાવો. ક્યાં જાવું? એટલે જયદેવજીના પોથીજીને છોડી અને એમાંથી અષ્ટપદીનું રાજાએ ભગવાન જગન્નાથજીની પાસે ગાયન કર્યું. ભગવાને પ્રસન્ન થઈને પુષ્પમાળા રાજાની ઉપર ફેંકી, રાજાની માફી માગી, જયદેવજીની પણ માફી માગી, એમનું ખૂબ સન્માન કરીને જયદેવજીને પોતાને ઘેર રાજા લઈ ગયા છે. કાયમ એની સાથે સત્સંગ કરે. હવે આવો જબરજસ્ત પરચો જગન્નાથપુરીની અંદર થયો એટલે ગીત ગોવિંદનો ખૂબ મહિમા વધ્યો. જેટલા મંદિરે જાય એ બધાએ જઈ અને ગીત ગોવિંદની પ્રત ત્યાં પડી હોય અને બધાએ પાછા એ વખતે તો ભણેલા સંસ્કૃતને જાણનારા એટલે ગીત ગોવિંદનું ગાન કરે, ભગવાન જગન્નાથજીને રાજી કરે. પણ આ ગીત ગોવિંદની ખાસિયત એ હતી કે કોઈ પણ વ્યક્તિ આજની તારીખે પણ કોઈ પણ આબાલ વૃદ્ધ સ્ત્રી પુરુષ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્થાનમાં પવિત્ર જગ્યા હોય કે અપવિત્ર જગ્યા હોય, રોડ રસ્તા હોય, વાડી ખેતર હોય, વાહન હોય, ઘર હોય કે મંદિર હોય, ક્યાંય પણ આ ગીત ગોવિંદનું ગાન કરે તો એને સાંભળવા માટે ભગવાન જગન્નાથજી પાછળ પાછળ ફરે. આજ પણ